ઓ ભાઈ. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારે રાત્રે બનેલી ઘટનાના કારણે રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ સર્કિટ હાઉસમાં બેઠક બોલાવી હતી, જેમાં રાજ્યના ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર, આઈબીના વડા, ક્રાઇમ જેસીપી, સાયબર ક્રાઇમના ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીએ આરોપીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા, ત્યારે હવે પોલીસ દ્વારા 7 આરોપીની ઓળખ કરાઈ છે, જેમાંથી 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ બંને આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, તો પોલીસની અલગ અલગ 9 ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં બપોર બાદ બહારની વ્યક્તિનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે, તો પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે 10:30 વાગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો હતો અને જેની એફઆઈઆર થઈ હતી, એમાં 20-25 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એ આરોપીઓને પકડવા માટે જુદી જુદી 9 ટીમોની રચના કરવામાં આવી હતી. 5 ટીમો ઝોન ડીસીપી હેઠળ અને 4 ટીમો ક્રાઇમ બ્રાન્ચની કામમાં લાગી હતી. એ આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે, હિતેશભાઈ મેવાડા અને ભરતભાઈ પટેલ. અને બાકીના આરોપીઓ માટે અત્યારે પોલીસની શોધખોળ જે ચાલુ છે, ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી પદ્ધતિઓથી પોલીસ અત્યારે એ આગળની કાર્યવાહી કરી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કેમ્પસમાં શનિવારની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી મારપીટ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ગઈકાલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિંસાની ઘટના બની છે. આ મામલે રાજ્ય સરકાર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. શનિવારે બનેલી આ ઘટનામાં 2 વિદેશી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, તેમાંથી એકને તબીબી સારવાર મળ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મામલાને લઈને વિદેશ મંત્રાલય ગુજરાત સરકારના સંપર્કમાં છે. મહત્વનું છે કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના એ બ્લોકમાં શનિવારે મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ નમાઝ પઢી રહ્યા હતા, તે દરમિયાન અજાણ્યા લોકોનું ટોળું હોસ્ટેલમાં ઘૂસ્યું હતું. આ દરમિયાન આ ટોળાએ પથ્થરમારો કર્યો અને હોસ્ટેલની અંદરના રૂમમાં તોડફોડ કરી હતી, તો હોસ્ટેલમાં પાર્ક કરેલ વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ તો પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે અને વધુ આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.